वय निवृत्ति सत्कार समारंभ सुरेंद्रनगर जिलाना पाटड़ी तालुकाना विसावड़ी गामना आर्मी जवान वय निवृत्त थता मादरे वतन पधारता ग्रामजनों तरफ थी भव्य स्वागत करवामां आव्युं हतुं। पाटड़ी तालुकाना विसावड़ी गामना आर्मी जवान मकवाणा जयेशभाई नागरभाई जेओ इंडियन आर्मी में 18 वर्ष 9 महीना 7 दिवस में भारतनी बॉर्डर पर देशनी सुरक्षा सेवा करीने आजरोज पोताना मादरे वतन पधारता समग्र धर्म जातिना समाजना आगेवानो तथा विसावड़ी गामना लोकोए गामनुं नाम अने देशमां रोशन करवा बदल गाममां वरघोड़ो निकाळी घर वापसी बदल अभिनंदन आपी स्वागत करवा पधार्या हता। मकवाणा नागरभाई बाबाभाई तथा तेमना धर्मपत्नीनो एक ज दीकरो देशनी सुरक्षा करी अने माता पितानुं नाम रोशन कर्युं ते बदल हर्ष अने आनंदनी लागणी अनुभवी हती। आर्मी मेन जयेशभाईए देशना युवानोने संदेशो आपता जणावेल के भरतीनी बॉर्डर सुरक्षा सेवा करवा माटे इंडियन आर्मीमां अग्निपंथ योजनामां जोड़ावुं पड़े एवी प्रेरणा आपी हती। वधुमां जयेशभाईए जणाव्युं के लद्दाखमां बरफनी -डिग्री तथा नागालेंड जम्मु काश्मीरमां आतंकवादीओ साथे लड़ाई लड़ी देशनी बॉर्डरनी सुरक्षा करेल जे मारा जीवनमां यादगार रहेशे। हुं 2003માં જોઈનિંગ થયો અને એક વિસાવડી નાના એવા ગામમાંથી ને હું એક ફોજમાં લાગ્યો। મારા ગામમાં કોઈ પણ આજ સુધી આર્મીમાં નથી અને એક એવો નવજુવાન એક મને મારા મા બાપે એક ને એક છોકરાને વિસાવડી ગામમાંથી આર્મીમાં જોઈન કરવું એ એમના માટે બહુ જ બહુ મતલબ બહુ જ કઠિન વાત છે અને રહેવું વાત અને મને પણ જ્યારે હું જોઈનિંગ થયો તો મને પણ એવું થતું હતું કે ના નથી કરવી નોકરી પણ મેં મારા મા બાપના ઇજ્જત માટે ગામના ઇજ્જત માટે સમાજના ઇજ્જત માટે મેં 19 વર્ષ પૂરા પાર કર્યા છે અને ક્યાં ક્યાં નોકરી કરી છે લેહ લદ્દાખમાં પહેલાં ફર્સ્ટમાં હું 2004માં ગયો હતો ફિરોજપુરમાં પોસ્ટિંગ અહીંયાથી મેં હુસનેવાલા બોર્ડર છે અહીંયા પણ પાકિસ્તાનવાળો સાથે મારે કાફી હુમલાઓ થયા એ થયું પણ એ પછી હું ગયો નગરોટામાં જે એન્ડ કેમાં 2009માં ગયો ત્યાંથી નગરોટામાં હું 2009માંથી પછી ત્યાં ગયો અલમોડા પોસ્ટિંગ અલમોડાથી પછી હું સાહેબ અલમોડા ટ્રાન્સપોર્ટમાં સેવલું ટ્રાન્સપોર્ટમાં એવું છે કે ત્યાં DRDO છે એરી પોસ્ટિંગ ગયો હતો અને એરી પોસ્ટિંગમાંથી પછી હું આવ્યો અમદાવાદમાં મારી મધર યુનિટથી એટલે અમદાવાદ મારું ઘર પણ હતું એટલે અમદાવાદમાં હું 2.5 વર્ષ રહ્યો અને અમદાવાદથી પછી હું ગયો લેહ લદ્દાખમાં સાહેબ માનો નહીં તમે કે બરફ અને કઠિનાઈ વસ્તુ એવી હતી કે મુશ્કેલી જ વાત હતી મારા પગ ખરાબ થઈ ગયા હતા બધું જ ખરાબ થઈ ગયું હતું કારણ કે અહીંયા બરફમાં જ્યારે ઠંડી વસ્તુ વાતાવરણ છે અહીંયા બરફ જ્યાં હોય ગરમ બહુ હોય પણ તોય છતાં મારા ફાધરને હું ફોન કરીને કહેતો હતો કે પપ્પા આવું છે મારા ફાધર પણ કહેતા હતા મધર પણ કહેતી હતી મમ્મી પપ્પા બે પણ કહેતા હતા કે હું મૂકીને આવતો રહે પણ નહીં હું ડટી રહ્યો કારણ કે મા બાપની ઇજ્જત અને સમાજની ઇજ્જત કુટુંબની ઇજ્જત રાખવા માટે ગમે એમ કરીને મેં મારા 19 વર્ષ પૂરા કર્યા છે અહીંયાથી પછી હું લેહ લદ્દાખથી પછી હું ગયો અમૃતસરમાં પણ આવશે વાઘા બોર્ડર પણ પાકિસ્તાન બોર્ડર છે ત્યાં પણ કાફી મેં 4 વર્ષ કાઢ્યા મમ્મી પપ્પા પણ આવતા હતા જોતા હતા મારી જે કઠિનાઈ હતી સવારે ઉઠવાનું જવાનું એમને ખબર હતી કે આ 10 વાગે ઉઠતો હતો પહેલાં અત્યારે 4 વાગે ઉઠીને જાય છે ન તો નાવા ધોવાનું ન તો કંઈ જ તોય પણ હું એમને ખબર ના પડે મારા ફેમિલી પણ સાથે હતા તોય છતાં એમને પણ હું ઉઠાડતો નહોતો અને ખુદ હું 4 વાગે ક્યાં જઉં છું ક્યાં આવું છું શું કરું છું મારી ડ્યુટી બખૂબી મેં નિભાવી છે જ્યાં પણ ગયો છું અહીંયાથી અમૃતસરથી પછી હું 2019માં ગયો હું નાગાલેન્ડમાં તો વાત જ મત પૂછો નાગાલેન્ડ વસ્તુ એવી છે કે ત્યાં માણસને પણ ખાઈ જાય છે એટલે નાગાલેન્ડમાં મેં તોય છતાં 2 વર્ષ કાઢ્યા નાગાલેન્ડથી પછી મેં ડિસ્ચાર્જ મતલબ મારા નોકરીને સ્વચ્છક 19 વર્ષ મેં પૂરા કરવા છે એ બાયતરી લઈને પછી મેં એમ કીધું કે હવે નથી કરવી નોકરી મેં ડિસ્ચાર્જ આપી દીધું અને ડિસ્ચાર્જ આપીને મને મારી પોસ્ટિંગ આવી ગઈ ટ્રેનિંગ સેન્ટરમાં પૂનામાં હું 2022માં માર્ચમાં 27 માર્ચે પૂનામાં પોસ્ટિંગ ગયો તો ત્યાં મારા ડોક્યુમેન્ટેશનનું કામ અને જે પણ કામ હતું એસી હતી ડોક્યુમેન્ટની એ બધું કર્યું અને ઘણી વસ્તુ એવી મારા ડોક્યુમેન્ટ્સનું રહી બીજી વસ્તુ કહેવી કે હું 19 વર્ષ કરીને ઘરે આવ્યો છું મારા માદરે ગામે વિસાવડી અને હેમખેમ મારા સહી સલામત મારા ડોક્યુ સહી સલામત હું આવ્યો છું એ જ મારી બહુ મહત્વપૂર્ણ વાત છે અને મારા મા બાપ ઉપર મને ગર્વ છે કે એમના એક ને એક છોકરાને એમના દેશની રક્ષા કરવા માટે અલગ કરી દીધો કારણ કે એમને મને ખબર છે
केव रीत एमनी जिंदगी पसार थती हशे, केव रीत मारा माँ ने बाप ने शू थत हे मने खबर छे, पण मैं तोय सत्ता देश ने रक्षा माटे मैं अपना 19 वर्ष काढी नाख्या छे। जय हिंद साहेब। नवयुवानो माटे साहेब एवुं छे के आज काले शू छे कि हवे अग्निवीर चाले छे, अग्निवीर में पुना में पण भर्ती छे 1 नवेम्बर थी, जो पण जवा इच्छुक होय अने करवी होय देश की रक्षा करवा माटे आपणे देशनी गामनी समाजनी कुटुंबनी माँ बापनी ए इज्जत करवा माटे, मतलब के फौजी माणसनो जे फौजी माणस छे एनी वेल्यू बहु छे, इज्जत बहु छे, एटला ज माटे हूँ एम कहूँ छूँ के जो 4 वर्ष माटे पण फौज में जवू होय अग्निवीर में बहु सारामां सारू छे। हूँ ए नथी कहतो के जेना घरे सारू छे जेना घरे नथी सारू, अने जेने जवू होय एना माटे सारामां सारी ए जॉब छे आर्मी में। तो मारो कहेवानो मतलब एवो छे के देश ने रक्षा करवा माटे नवयुवानो जॉइनिंग करे। શું તમે જાણો છો ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે, જ્યાં જ્યાં ચોખ્ખું પાણી ભેગું થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારા, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ કે અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર કે પીપા ભરેલા સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી ભેગું થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો। પીવાના પાણીના વાસણને સાફ સુથરા રાખીને ઢાંકીને રાખો। ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો। ભંગારનો તાત્કાલિક નિકાલ કરો। લાંબી બાયના કપડાં પહેરો। મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો। વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો। ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનિત મજારી।